નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઘણા બધા મિત્રોના મેસેજ આવે છે કે મેમ જી સેટની આન્સર કી છે એની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ છે તો એ આન્સર કીને અમારે વિથ પ્રૂફ ચેલેન્જ કરવી હોય તો કઈ રીતે ચેલેન્જ કરવી તો આપણે આ પ્રશ્નનું આન્સર તમને હું તમને વેબસાઇટ ઉપર લઈ જઉં પહેલાં અને ક્યાંથી તમારે કયો ફોર્મેટ કેવી રીતે ડાઉનલોડ કરવું એ ફોર્મેટ કેવી રીતે ભરવું એની વિગતે આપણે વાત કરીશું કે તો સૌથી પહેલાં આપણે જી સેટની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ तो, तो यहां हूं जी सेट લખું છું ઓકે યસ હવે અહીંયા તમને પહેલી જ જો વેબસાઇટ નો ખબર હોય તો પ્લીઝ વેબસાઇટ લખી લેજો જેથી કરીને તમે બીજી બીજી વેબસાઇટ ઉપરથી જી સેટની વેબસાઈટનું કને મતલબ કોન્ટેક કરવાનો પ્રયત્ન કરો છો એની જગ્યાએ તમે જી સેટની ઓફિશિયલ વેબસાઇટ સર્ચ કરી અને એના ઉપર જાઓ તો વધારે સારું રહેશે તો અહીંયા જો એની જે વેબસાઈટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત સેટ ડોટ ઇન ઓકે તો આપણે એના ઉપર જઈશું પહેલાં અને જેવા એના ઉપર જઈશું એટલે હોમ પેજ આવશે હોમ પેજ ઉપર ઇંગસ મીડિયમવાળા જો કોઈ વિદ્યાર્થી હોય તો ઇંગ્લિશમાં તમે અહીંયા ઇંગ્લિશ વેબસાઇટ લખેલું છે ઉપર સિમ્બોલના જે જી સેટનો સિમ્બોલ છે એના નીચે તો એના ઉપર ક્લિક કરી અને તમે ઇંગ્લિશ વર્ઝન પણ કરી શકો છો ઓકે તો અહીંયા જોઈએ તો પહેલાં તો ઇન્સ્ટ્રક્શન વાંચી લઈએ કે કઈ રીતે તમારે એ જે વાંધા અરજી છે એટલે કે ચેલેન્જ કરવાની છે કઈ રીતે કરવાની છે અને એની લાસ્ટ ડેટ કઈ છે બધી આપણે આપણાની એડ્રેસ શું છે એ બધી વિગત પહેલાં લઈ લઈએ અને પછી તમને ફોર્મેટ કેવી રીતે ભરવું એ શીખવાડવું ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને આપેલી છે પરીક્ષાની તારીખ આપડી હતી છ નવેમ્બરે હતી અને છ નવેમ્બરે જ આપણી આન્સર કી આપણને મળી ગઈ હતી પ્રોવિઝનલ આન્સર કી હે અને એના પછી તમને ચેલેન્જ કરવાનું પણ સાથે સાથે આપી દીધું હતું તો અહીંયા લખેલું છે કે જો કોઈ ઉમેદવારને આન્સર કી અંગે કોઈ પણ અસંતોષ હોય તો તેઓ નિયત સમય મર્યાદામાં આન્સર કી સામે વાંધો રજૂ કરી શકશે ઉમેદવાર આન્સર કી માટેનો પોતાનો અભિપ્રાય લેખિત સ્વરૂપે યોગ્ય પ્રમાણભૂત પુસ્તકો સાહિત્ય તથા પ્રશ્નદીઠ રૂપિયા એક હજારના મેમ્બર સિક્રેટ જીસેટના નામના જો તમારે ડિમાન્ડ ડ્રાફ પહેલાં તો કઢાવવાનું છે અને ડિમાન્ડ ડ્રાફ ક્યાંથી નીકળશે તો તમારે તમારી જે તે બેન્કમાં તમારું અકાઉન્ટ હોય ત્યાં જવાનું છે અને ત્યાં જઈ અને તમારે અહીંયા ડિમાન્ડ ડ્રાફ કઢાવવું પડશે અને ડિમાન્ડ ડ્રાફ કોના નામે કઢાવવાનું છે તો મેમ્બર્સ મેમ્બર સેક્રેટરી જી સેટ આ રીતે જે રીતે લખ્યું છે એ જ રીતે તમારે ડિમાન્ડ ડ્રાફ્ટની અંદર લખવાનું રહેશે અને એમના નામનું તમારે શું કરવાનું છે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનું છે અને એની અંદર સાથે સાથે તમને અહીંયા જે એડ્રેસ પણ આપેલું છે કે મે ડિમાન્ડ ડ્રાફ્ટ સહિત મેમ્બર સેક્રેટરી ગુજરાત સ્ટેટ ઇલિજિબિલિટી ટેસ્ટ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા બી બ્લોક ચમેલીબાગ યુનિવર્સિટી ગેસ્ટ હાઉસ પાસે પ્રાસીસી મહેતા રોડ રોડ પ્રતાપગંજ વડોદરા અને પછી તમને એનો પિનકોડ નંબર આપેલો છે તો આ જે છે એનું એડ્રેસ છે ઓકે અહીંયા તમને અહીંથી તમે જુઓ છો આટલેથી માંડી મેમ્બર સેક્રેટરીથી માંડી અને અહીંયા તમને પિનકોડ આપ્યો છે ત્યાં સુધીનું જે છે એ તમારું શું છે એડ્રેસ છે અને આ એડ્રેસ ઉપર તમારે ડિમાન્ડ ડ્રાફ્ટની સાથે તમારી જે વાંધા અરજી છે એને સાથે મોકલવાની વાંધા અરજી મતલબ તમે જે ક્વેશ્ચન માટે ચેલેન્જ કરી રહ્યા છે એનું જે ફે ફોર્મેટ છે એને આપણે વાંધા અરજી કહીશું ઓકે તો બંને વસ્તુને તમારે સાથે મોકલવાનું છે બીજું શું સાથે મોકલવાનું છે એ પણ આપણે અહીંયા જોઈ લઈશું તો અહીંયા આન્સર કી સામે વાંધા અરજી કરવાની નિયત સમયમર્યાદા અહીંયા સમયમર્યાદા છે તમારી સાત નવેમ્બરથી લઈ તમે ઓગણીસ નવેમ્બર સુધી શું કરી શકશો ચેલેન્જ કરી શકશો આજે એક ભાઈનો મેસેજ આવ્યો કે મેમ રિઝલ્ટ આવી ગયું છે તો કોઈએ જોયું હોય તો કહેજો અરે ભાઈ ઓગણીસ તારીખ સુધી તો ચેલેન્જ જ કરવાનું છે આને તો તમારું રિઝલ્ટ ક્યાંથી આવશે રિઝલ્ટ તમારું ડિસેમ્બરમાં મતલબ ફર્સ્ટ વીકમાં આવી શકે છે અથવા તો નવેમ્બરના લાસ્ટ વીકમાં આવી શકે છે ઓકે કારણ કે તમે ચેલેન્જ કરશો પછી એ લોકો એ સોર્સિસને જોશે એને કન્ફર્મ કરશે કે નહીં સાચી વાત છે કે ખોટી વાત છે એના પછી તમારી ફાઇનલ આન્સર સાથે તમારું રિઝલ્ટ ડિક્લેર થશે ઓકે તો એ રિઝલ્ટની ઉતાવળ ન કરો કટ પણ અત્યારે ખબર નહીં પડે કારણ કે ઘણા વિદ્યાર્થીઓ સાચું પણ સ્કોર કહેતા હોય ઘણા ખોટો પણ કહેતા હોય હે ને તો એટલા માટે આપણે પરફેક્ટલી કટઓફ આપણને ખબર ન પડે એટલે કટ ઓફની પણ મતલબ ઉતાવળ ન કરો રિઝલ્ટ આવશે એટલે આ ઓટોમેટિકલી તમારા રિઝલ્ટની અંદર તમારા સબ્જેક્ટના રિલેટેડ તમારું મતલબ કે આખું જે ઓલ ઓવર કટ ઓફ છે એ લખેલું જ હશે ઓકે જેમ કે મારું સાયકોલોજી છે તો અમારા સાયકોલોજીમાં કેટલી અટક્યું છે એ કટ ઓફ લખેલું હશે ઓકે તો તમે એની ચિંતા ના કરો જે તે કેટેગરી વાઇઝ તમારું કટે કટઓફ લખેલું હશે ઓકે તો અહીંયા જુઓ કે સાત નવેમ્બરથી નવ ઓગ ઓગણીસ નવેમ્બર સુધી તમે આ ચેલેન્જ કરી શકશો મતલબ ઓગણીસ નવેમ્બર સુધી તમે તમને જે એડ્રેસ આપી છે એ એડ્રેસ સુધી તમારું જે મતલબ ચેલેન્જ કરેલી જે આન્સર કી છે પ્લસ તમારું જે ફો મતલબ એ ફોર્મેટ અને તમારું ડિમાન્ડ રાપ બંને વસ્તુ તમારું ત્યાં પહોંચી જવું જોઈએ ઓકે પછી વાંધા અરજીના એન્વેલો પર ગ્રેવન્સ રેગાર્ડિંગ આન્સર કીઝ ઓફ જી સેટ મથાળું મારું હવે જો તમે જે પણ વાંધા અરજી છે એ ફોર્મેટ તમને જો કે આપેલું જ છે એટલે તમારે કંઈ લખવાની જરૂર નથી બટ તો બી એ લોકોએ અહીંયા તમને ઇન્સ્ટ્રક્શનમાં આપેલું છે તો તમારે આ લખી દેવાનું બરાબર આટલું જે છે એ તમારે ફોર્મેટની અંદર જ્યારે પ્રિન્ટ કાઢશો ને તમે તો એ પ્રિન્ટ ઉપર તમારે લખી દેવાનું એના પછી ઉમેદવારે મોકલેલા અભિપ્રાયના નિષ્ણાતોની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે આન્સર કી સામેના તમામ વાંધાઓના સ્વીકાર અંગે જી સેટ એજન્સીનો નિર્ણય શું રહેશે ભાઈ અંતિમ રહેશે તે મુજબ તૈયાર કરેલ અંતિમ આન્સર કીના આધારે જી સેટ પરીક્ષાનું અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવશે પ્રોસેસિંગ ચાર્જની ચૂકવણી કર્યા વિના અથવા ઉચિતતા પુરાવા વિના અને ઉપરોક્ત સૂચિત પ્રક્રિયા સિવાય અન્ય કોઈ પણ માધ્યમ પર દાખલ કરાયેલ પડકારોનો જવાબ આપવામાં આવશે નહીં તમને અહીંયા એ લોકોએ એડ્રેસ આપે છે તમારે પોસ્ટ દ્વારા એને મોકલવાનું છે ધ્યાન રાખીશું પોસ્ટ મારફતે જ આપણે મોકલીશું એડ્રેસ જે આપી છે એ જ એડ્રેસ ઉપર મોકલીશું ડિમાન્ડ ડ્રાફ્ટમાં જે રીતે એ લોકોએ લખવાનું કીધું છે એ જ રીતે ડિમાન્ડ ડ્રાફ્ટ લખીશું અને એ જ પ્રમાણે તમારે એને મોકલવાનું રહેશે નહીંતર એ લોકો તમને એમ કહેશે કે તમારી આ ભૂલ હતી એના કારણે અમે એને એક્સેપ્ટ કર્યું નથી ઓકે બીજું છે કે તમને જી સેટ પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ આન્સર કી સામે તમે કોઈપણ પ્રકારનો વાંધો ઉઠાવી શકશો નહીં મતલબ કે તમારું રિઝલ્ટ જે જાહેર થશે તમારી પ્રોવિઝનલ આન્સર કી છે અને ચેક કર્યા બાદ મતલબ તમે જે ચેલેન્જીસ કરો છો ચેલેન્જીસ કર્યા બાદ એ લોકો વીકપ્રૂફ બધું જોશે ચેક કરશે અને એના પછી ફાઇનલ આન્સર કી બહાર કાઢશે અને ફાઇનલ આન્સર કી એક વખત બની ગયા પછી તમારું રિઝલ્ટ જ્યારે જાહેર થઈ જશે એના પછી તમે એની અંદર કોઈપણ પ્રકારનો વાંધો ઉઠાવી શકશો નહીં ઓકે તો જેને પણ હવે બીજી વસ્તુ કે અહીંયા પ્રશ્ન વિદ્યાર્થીઓનો એ પણ હોય કે મેમ આપણે કેવા સોર્સિસ એ લોકોને આપવા જોઈએ જે આપણું પ્રૂફ મતલબ કે એ લોકો વેલિડ ગણે તો ઓલવેઝ યાદ રાખજો કે એ લોકો એ જ પ્રૂફને માન્ય ગણશે જે પ્રૂફ તમારી મતલબ કે માની લો તમે કોઈ બુક બુકનું રેફરન્સ આપો છો તો બુક જે છે તમારી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા અથવા તો તમે મૂળ રૂપથી આપણે એમ કહી શકીએ કે એનસીઆરટીની બુક છે અથવા તો જીસીઆરટીની બુક છે એ બુકને એ લોકો વેલિડ ગણશે એટલે કે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કોઈ પુસ્તકનું તમે રેફરન્સ આપશો અથવા તો માની લો કે એનસીઆરટીનો કોઈ રેફરન્સ આપશો તો જ એ લોકો માન્ય ગણશે બીજી વસ્તુ જે તમે એમ કહેશો કે મેમ ચલો એકથી બાર પાઠ્યપુસ્તકની વસ્તુ નથી અને હાયર એજ્યુકેશનની અંદર જઈએ અને એના રિલેટેડ ક્વેશ્ચન છે તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે કોલેજ લેવલના તમારા ક્વેશ્ચનમાંથી કોઈ ક્વેશ્ચન આવે છે તમારા સબ્જેક્ટમાં તો કે પેપર વનમાં તો મેં તમને કહી દીધું છે કે પેપર વનમાં કોઈ ચેલેન્જેબલ ક્વેશ્ચન છે નહીં એક પાઈ ચાર્ટનું તમારે ચેલેન્જ કરવું હોય તો કરી શકો છો અધરવાઇઝ બીજા કોઈ ક્વેશ્ચનની અંદર ચેલેન્જેબલ મને નથી લાગતું હે ને તો પેપર ટુની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ છે તો પેપર ટુ માટે તમારા સબ્જેક્ટના માની લો કોલેજના બુક છે અથવા તો તમારી મતલબ બી એના મતલબ બેચલર ડિગ્રીના હોય અથવા તો માસ્ટર ડિગ્રીના હોય બરાબર ને તો એવા સમયે તમારે એવું પ્રૂફ આપવાનું જેમ કે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની જે બુકો આવે છે તો એ બુકો તમારી એ લોકો વેલિડ ગણશે બીજું સોર્સિસ એવું છે કે ગુજરાત ગવર્મેન્ટની સાઇટ ઉપર કોઈ આપેલું હોય બરાબર ને તો ગવર્મેન્ટ સાઇટ ઉપરથી તમે કોઈ સોર્સિસ એમને રજૂ કરો છો તો એ લોકો વેલિડ ગણશે બાકી તમે અધર એમને ઓર્ગેનાઇઝેશન કોર્પોરેશનની કોઈ પણ મતલબ કે હશે એવી સાઇટો જે વેલિડ નથી એવી સાઇટો ઉપરથી તમે પ્રૂફ આપશો તો વેલિડ ગણાશે નહીં બીજી વસ્તુ વિકીપીડિયા પણ એ લોકો વેલિડ નથી ગણતો કે વે વિકીપીડિયા પણ તમારું વેલિડ વેલિડેબલ સોર્સિસ નથી હા તમે એમ કરી શકો કે ભાઈ માની લો કે ઈ પીજી પાઠશાળામાંથી તમને કોઈ એવું સોર્સિસ મળી જાય છે અથવા તો ઈ પાઠશાળામાંથી તમને કોઈ સોર્સિસ મળી જાય છે ઇગ્નોની કોઈ બુક છે એની અંદર સોર્સિસ મળી જાય છે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની જે બી એ ઓયુની કહીએ છીએ એ જો તમારી હોય તો એ બુકોમાંથી તમને રેફરન્સ મળે છે તો તમે એ બધા રેફરન્સ તમે મૂકી શકો જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કોઈ પ્લેટફોર્મો છે અને પ્લેટફોર્મ ઉપરથી જો તમને કોઈ સોર્સિસ મળે છે તો એ પ્લેટફોર્મ ઉપરથી તમે સોર્સિસ તમે ત્યાં રજૂ કરી શકો છો બાકી અધરવાઇઝ તમને કોઈ તમે માની લો કે તમે એમ કહો કે અક્ષર પબ્લિકેશન બુકમાં તો આવું આપ્યું હતું આ બુકમાં તો બિલકુલ પણ વેલિડ નહીં ગણે હે ને એટલા માટે હું તમને પહેલેથી જ કહું છું કે વેલિડ સોર્સિસ વાંચવાનું રાખો પછી એવું ના થાય કે આપણે વાંચીએ અને પછી એક્ઝામમાં આપણે જ્યારે આવી રીતે ચેલેન્જ કરવાનું થાય અને આપણને પ્રોબ્લેમ થાય ઓકે તો આથી વાત તમે કેવા સોર્સિસને યુઝ કરી અને પ્રૂફ તરીકે તમે રજૂ કરી શકો ગઈ વખતે મેં એક ક્વેશ્ચન ચેલેન્જ કર્યો હતો અને એ એનસીઆરટીની બુકમાંથી મેં એમને મોકલ્યો હતો ઓકે તો એમણે વેલિડ પણ કર્યો તો અને હજાર રૂપિયા જે ફીસ તમારે ભરવાની છે એ ફીસ પણ મને પાછી મળી ગઈ હતી કારણ કે એ ક્વેશ્ચન ચેન્જ થઈ ગયો બરાબર ને એને એ લોકોએ એક્સેપ્ટ કરી લીધી હતી જે ચેલેન્જ અમે કરી હતી અને એમણે એક્સેપ્ટ કરી હતી એટલા માટે હજાર રૂપિયા અમને પાછા મળી ગયા હતા તો એ અહીંયા ખાસ ધ્યાન રાખજો જો તમારું પ્રૂફ વે વેલિડ અને તો તમારો જે તમે હજાર રૂપિયા ભર્યા છે એ હજાર રૂપિયા તમને હન્ડ્રેડ પર્સન્ટ પાછા મળશે એવા વાત હંડ્રેડ છે કારણ કે મારો એક્સપિરિયન્સ છે ઓકે બીજી વસ્તુ વાંધા અરજી ફોર્મેટ જે છે કેવી રીતે ભરવું આપણે એની પણ વાત કરી લઈએ હું અહીંયા ડાઉનલોડ કરું છું અગેન એને ઓકે હવે આપણે એનું ઓપન કરીએ છીએ અને જોઈએ કે કેવી રીતે તમારે વાંધા અરજીને ભરવાની છે Yes. તો અહીંયા જો વાંધા આપણે થોડું મોટું કરીશું તો અહીંયા તમને જો કે એડ્રેસ જો આપેલું છે અને આનું આ જ એડ્રેસ તમારે પોસ્ટના ઉપર તમારે લખી દેવાનું છે ઓકે તો અહીંયા તમને મતલબ આ રીતે આપેલું છે અને જો તમે આ વાંધા અરજી ડાયરેક્ટ કોમ્પ્યુટરમાં તમે ઓપન કરો છો ને તો તમે ડાયરેક્ટ પણ એની અંદર લખી શકશો લખવું હશે તો કે અથવા તો તમે પ્રિન્ટ કાઢીને પણ લખી શકશો કારણ કે વર્ડ ફાઇલ છે એટલે તમે અંદરના અંદર લખવું હોય તો પણ તમે જો તમારી પાસે લેપટોપ હોય તમને અહીંયા મોબાઈલમાં ફાવતું હોય લખતા તો તમે લખી શકો છો ને

બીજી વસ્તુ છે અહીંયા તમને ક્વેશ્ચન નંબર આપ્યો છે પેપર પેપર વનમાં જો ક્વેશ્ચન હું મેં હું હજુ પણ કહું છું એક જ ક્વેશ્ચન ચેલેન્જેબલ છે એ પાઇચાટનું છે એ પણ જો નિયરેસ્ટ વેલ્યુ હોય તો પછી એ લોકો વેલિડ નહીં પણ ગણે ઓકે કારણ કે નિયરેસ્ટ વેલ્યુ એ લોકોએ આપેલી છે ને એ લોકો ગણિતમાં એવું હોય છે કે ભાઈ સંભવિત જે વેલ્યુ હોય તો આપણે એને મતલબ એના નજની નજીકના આંકડાને આપણે વેલિડ માનતા હોઈએ છીએ ઓકે તો મતલબ પેપર વનમાં જે લોકો ક્વેશ્ચનને ચેલેન્જ કરે થોડું ધ્યાન રાખીને ચેલેન્જ કરે બીજું જે પેપર ટુ ની અંદર વાત કરીએ તો જો તમારે અહીંયા ક્વેશ્ચન નંબર લખવાનો છે પહેલું તમારું જે પણ છે સાથે સાથે તમારે જી સેટ આન્સર કી તમારી આન્સર કી છે એ પણ તમારે લખવાની છે મતલબ જે આન્સર કીની જે તમારી બુકલેટ છે ઓકે તો આન્સર કીનો નંબર અહીંયા સોરી લખવાનો થશે આન્સર કીનો તમને બુકલેટ જે તમારો સીટ નંબર હતો ને રોલ નંબર એ તમારો આન્સર કીનો નંબર હતો હે તો અહીંયા આન્સર કી તમારે લખવાની છે પછી આન્સર કી ક્લેમ્ડ એસ પર સ્ટેન્ડર્ડ બુક્સ લિટરેચર હવે તમે જે બુક કે લિટરેચર તમે અહીંયા પ્રૂફ તરીકે આપો છો એનું નામ તમારે લખવાનું છે બ્રેફ ડિસ્ક્રિપ્શન એઝ પર સ્ટેન્ડર્ડ બુક્સ લિટરેચર જસ્ટિફિકેશન અહીંયા તમારે કહેવાનું છે કે ભાઈ આ રીતે પ્રશ્ન બન્યો છે સમજાય છે ને આ રીતે આ ક્વેશ્ચન આપેલો છે ને આ રીતે એ ક્વેશ્ચનમાં શું છે ભાઈ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ્સ તમારે અહીંયા સેકન્ડ જે આ તમારું ટેબલ છે બ્રીફવાળું છે ને એ ટેબલની અંદર તમારે બતાવવાનું કે આ ક્વેશ્ચનમાં આ રીતે આન્સર આવે અને આન્સર કિમાં આ રીતે એ આન્સર આપેલો છે એના પછી જે ઝેરોક્ષ કોપી ઓફ ધ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ હવે તમારે આની અંદર જે પણ માની લો કે તમે કોઈ બુકનું તમે રેફરન્સ આપ્યો છે તો જે બુકમાં જે પેજ ઉપર આ વસ્તુ આપેલી હોય એ પેજ તમારે અહીંયા લખવાના છે જેટલા પેજથી જેટલા પેજ સુધી ચાલતું હોય એટલા પેજ સુધી ઓકે ઘણી વખત એવું હોય કે ગઈ વખતે મેં જે ચેલેન્જ કર્યો હતો ને એ આખું ચેપ્ટર મેં આખું અંદર એડ કર્યું હતું પાંચ છ પેજનું હતું તો મેં બધા પેજ અંદર ઇન્વોલ્વ કરી દીધા હતા જેથી કરીને એ કન્ફ્યુઝન એમને ન થાય આખું ચેપ્ટર જ વાંચી લે અને એમાંથી એ લોકો વેલિડ ગણી લે ઓકે તો એ રીતે તમારે અહીંયા ફોર્મના જે તમારા જે પેજ નંબર છે તમે જે રેફરન્સ આપો છો એ પેજ નંબર ક્યાંથી ક્યાં સુધીના છે એ તમારે લખવાના છે સાથે સાથે તમારે આ જે પેજ તમે અંદર લખો છો મેન્શન કરો છો એ પેજ તમારે જે તમારો આ જે ચેલેન્જેબલ જે ફોર્મેટ છે તમારું કે આ વાંધા અરજીનું ફોર્મેટ છે સાથે ડ્રાફ્ટ અને સાથે તમારા પ્રૂફની નકલો મૂકવાની છે કે ભાઈ આ આ બુક છે એ બુકનું તમે નંબર જે આપો છો એ નંબરવાળા પેજ અહીંયા તમારે જોઈન્ટ કરવાના રહેશે ઝેરોક્સમાં ઓકે તો આ રીતે તમારે એને ફોર્મ ભરવાનું છે પછી બીજું તમારે અહીંયા માય પર્સનલ ડિટેલ્સ આર એઝ અંડર ઓકે તો અહીંયા તમારું રજીસ્ટ્રેશન નંબર લખવાનું રહેશે તમારી ઈમેલ આઈડી લખવાની રહેશે તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે અને સાથે સાથે તમારું એડ્રેસ પણ અહીંયા લખવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો તમને અહીંયા દેખાઈ શકે યસ તો આવી રહ્યું તમારું નામ રોલ નંબર રજીસ્ટ્રેશન નંબર સબજેક્ટ્સ પછી ઈમેલ આઈડી છે મોબાઈલ નંબર છે અને એડ્રેસ છે ઓકે એના પછી તમારે જસ્ટ આપણે થોડી એને નાનું કરીશું યસ એના પછી તમારું પતિ ગયું પછી એના પછી નીચે શું છે એઝ રિક્વાર્ડ અ ડિમાન્ડ ડ્રાફ ઓફ રૂપીસ તો તમારું રૂપીસ કેટલા તમે ડિમાન્ડ ડ્રાફને જેટલા ક્વોચ્ચન ચેલેન્જ કરશો એ પર ક્વોશન તમારો એક હજાર રૂપિયા છે તો માની લો તમે બે કે ત્રણ ક્વોચ્ચન તમે ચેલેન્જ કરો છો તો તમે માની લો કે તમે બે ક્વેશ્ચન ચેલેન્જ કરે તો બે હજાર રૂપિયા થયા તો તમારે અહીંયા બે હજાર રૂપિયા લખવાના રહેશે ઓકે અને પર ક્વેશ્ચન તો ક્વેશ્ચન નંબર પણ તમારે અહીંયા ક્વોચન કેટલા છે એ પણ તમારે મેન્શન કરવાનું રહેશે અહીંયા ખાલી જગ્યા આપેલી છે એ રૂપીસ વન થાઉઝન્ડ અહીંયા લખેલું છે યસ રૂપીસ વન થાઉઝન્ડ પર ક્વોશન એક્સ બ્લેન્ક ક્વેશ્ચન હે ને તો ક્વેશ્ચનના આગળ જે ખાલી જગ્યા છે ખાલી જગ્યામાં તમારે ક્વેશ્ચન લખવાના છે કે કેટલા ક્વેશ્ચન માટે તમે ચેલેન્જ કરી રહ્યા છીએ એક ક્વેશ્ચન છે બે ક્વેશ્ચન છે કે ત્રણ ક્વેશ્ચન છે ઓકે પછી તમારું અહીંયા નેમ ઓફ બેન્ક તમે કઈ બેંકમાંથી ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવે છે બેંકનું નામ લખવાનું છે ડિમાન્ડ ડ્રાફ્ટનું નંબર લખવાનું છે ડિમાન્ડ ડ્રાફ્ટની ડેટ લખવાની છે પછી એના પછી છે તમારી બેંક ડિટેલ્સ લખવાની છે તમારે માની લો કે પ્રૂફ સાથે તમે રજૂ કર્યું છે અને તમને એ એ વેલિડ ગણવામાં આવે છે તો તમને એ રિફંડ પણ કરવા પડે હે ને તો રિફંડ માટે અહીંયા આપેલું છે એકાઉન્ટ હોલ્ડર્સને તો તમારા એકાઉન્ટનું તમારું પોતાનું નામ અંદર મેન્શન કરજો એકાઉન્ટ નંબર તમે અંદર એડ કરજો પછી બેંકનું નામ બ્રાન્ચનું નામ અને આઈએફસી કોડ તમારે એડ કરવાનો છે એના પછી તમારે અહીંયા નીચે પછી તમારે અહીંયા તમારા નેમ અને સિગ્નેચર અને નીચે ડેટ લખવાનું છે અને પ્લેસ લખવાનું છે કે તો આ રીતે તમારે આખું ફોર્મેટ જે છે એ ફોર્મેટ તમારે આખું ભરવાનું છે અને આ ફોર્મેટની સાથે સાથે અહીંયા તમને જે એ લોકોએ લખવાનું કહ્યું હતું એ ઓલરેડી અહીંયા લખેલું છે એટલે તમારે લખવાની જરૂર નથી આની આ પ્રિન્ટ કઢાવી ફોર્મ ફિલ કરી અને એની સાથે હજાર રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ જેટલા ક્વેશ્ચન હશે પર ક્વેશ્ચન એક હજાર રૂપિયા છે બે ક્વેશ્ચન હશે તો બે હજાર રૂપિયા થશે ત્રણ ક્વેશ્ચન હશે તો ત્રણ હજાર રૂપિયા બરાબર ને એ રીતે તમારે એના જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે એટલા રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવી અને ડિમાન્ડ ડ્રાફ્ટ પછી આ ફોર્મેટ અને સાથે પ્રૂફ જે તમે મૂકો છો એ પ્રૂફના જેટલા પેજીસ તમે આમાં બતાવો છો એ તમામ પેજીસની જ્યારેક્ષ ત્રણ વસ્તુ તમારે ફિટ કરી અને કવરની અંદર ફિટ કરી અને તમને અહીંયા એડ્રેસ આપેલું છે ઓલરેડી એ અડ્રેસ ઉપર તમારે શું કરવાનું છે એમને પોસ્ટ કરવાની છે ઓકે અને સમય મર્યાદાની અંદર કરવાનું કહ્યું છે એટલે ઓગણીસ તારીખે છેલ્લામાં છેલ્લી ઓગણીસ તારીખે એમને પોસ્ટમાં કાગળ મળી જાય એ રીતે તમારે કરવાનું રહેશે ઓકે તો આઈ હોપ તમને સારી વિગત ખબર પડી ગઈ હશે કે કેવી રીતે ક્વેશ્ચન જે છે તમારે આન્સર કી છે એને ચેલેન્જ કરી શકાય અને કેવી રીતે ફોર્મેટ ભરી શકાય મેં તમને ડિટેલ્સમાં માહિતી એટલા માટે આપી કારણ કે હું ખાલી તમને એમ કહી દઉં કે આ રીતે અહીંયા આપેલું છે અને તમે ફોર્મ ભરી દેજો બરાબર તો તમારા માઇન્ડમાં કશું ન તો પ્રશ્ન એનું એ ઊભો ને ઊભો જ રહે તો એટલા માટે મેં તમને ડિટેલ્સમાં જ માહિતી આપી દીધી જેથી કરીને ઇન ફ્યુચર કોઈને પાછું ભરવું હોય તો અભી કામ આવે કે લે ભાઈ તું વિડીયો જોઈ લેજે બરાબર ને તો આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યું છે વિડીયોમાં તમને સારી જાણકારી મળી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર જરૂરથી કરી દે કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આવજો જય શ્રી કૃષ્ણ